સોના ચાંદીના દાગીના મળી વધુની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા હાલ તો કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત ઉમરા ગામ ખાતે આવેલા કરુણા સાગર સોસાયટીના નિશાન બનાવી તસ્કરો હજારોની રોકડ ચોરી કરી ગયા એનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉમરા ગામ ખાતે આવેલ ઉમરીગર સ્કૂલની બાજુમાં કરુણાસાગર સોસાયટીમાં રહેતા જતીન સાડીવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના મકાનને અજાણ્યા ચોર ઇસમો નિશાન બનાવી કબાટમાં મૂકેલ રોકડા રૂપિયા બેતાલીસ હજારની ચોરી કરી ભાગી છૂટ્યા હતા હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

બ્યુરો રિપોર્ટ સુરત સુરત જિલ્લા કોર્ટ સંકુલને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની કામગીરીનો આરંભ થયો છે કોર્ટ રૂમમાં ક્લોઝ સર્કિટ કેમેરા બેસાડા બાદ કોર્ટ બિલ્ડિંગની લોબી અને કેમ્પસમાં કેમેરા લગાડવાની કામગીરી શરૂ કરાઈ હતી લાખોના ખર્ચે કોર્ટ કેમ્પસમાં 50 થી વધુ કેમેરા લગાડા છે સુરત જિલ્લા કોર્ટ કેમ્પસને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની કામગીરી શરૂ કરાઈ છે ગુજરાત હાઇકોર્ટની ઈ કમિટી દ્વારા આ કામગીરીનો આરંભ કરાવાયો છે સુરત જિલ્લા કોર્ટ બિલ્ડિંગના તમામ દસ ફ્લોરના દર્જનરલ પેસેજમાં કેમેરા ફિટ કરવાનું શરૂ કરાયું છે પ્રત્યેક ફ્લોર પર થી ચાર કેમેરા લગાડાશે એટલું જ નહીં બિલ્ડિંગની બહારના ભાગે કોમન એરિયાથી લઈ ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગના ભાગને પણ સીસીટીવી સર્વેલેન્સથી સજ્જ કરાશે આ માટે ઈ કમિટી દ્વારા લાખોની રકમ નજીકના ભૂતકાળમાં ફાળવાઈ હતી આ ફંડમાંથી સમગ્ર કોર્ટ બિલ્ડિંગ અને કેમ્પસને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની કામગીરી શરૂ કરાઈ છે આ કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે એવો વકીલ મંડળ તરફથી આશાવાદ વ્યક્ત કરાયો છે બ્યુરો રિપોર્ટ સુરત સિટી લાઈન ગોઇંગ કાચ સ્કૂલ નજીક એક નવ નિર્મિત બિલ્ડિંગ ના બાવીસ ફૂટની ઊંચાઈથી નીચે પટકાયેલા બાવીસ વર્ષના યુવાન ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મડ બિહારનો વતની મોહમ્મદ અસરફ 15 દિવસ પહેલા જ રોજગીરીના શોધમાં સુરત આવ્યો હતો. બીજા માળે ખુલ્લી જગ્યામાં મૂકેલી લોખંડની ચેનલ વેલ્ડિંગમાં જ તૂટી જતા મોહમ્મદ અસરફ લોખંડના સામાન સાથે નીચે પટકાયો હોવાનું સાથી મિત્રોએ જણાવ્યું હતું. તો મૃતકના ભાઈ અસલમે જણાવ્યું હતું કે ઘટના સોમવારની સાંજે લગભગ 4:00 વાગ્યાના અરસામાં બની હતી. અસરફ પીકો ગાર્ડન નામના પ્રોજેક્ટમાં બીજા માળે મજૂરી કામ કરતો હતો. જેમ બાવીસ ફૂટ એક ખુલ્લી જગ્યા પર ચેનલ મૂકી અશ્રફ ભારે ભરખમ સામાન લોડ કરતો હતો અચાનક વેલ્ડિંગ વાળી ચેનલ તૂટી જતા અશ્રફ બાવીસ ફૂટની ઊંચાઈ થી નીચે પટકાયો હતો ત્યારબાદ તેની ઉપર લોખંડનો સામાન પડતા તેને ગંભીર ઈજા થઈ થઈ હતી ઘટના બાદ તમામ મજૂરો ભેગા ગયા હતા અશરફને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો જે તેનું મધ રાત્રે મોત નીપજ્યું હતું વતનવાસી બાબુલભાઈ ના લેબર કોન્ટ્રાક્ટરમાં અશરફ ચાલીસ મજૂર હતું બ્યુરો રિપોર્ટ સુરત